नमस्कार मित्रों, हूँ यतिन पटेल आजना लेक्चर में तमारू स्वागत करूँ छू। आपणे गया मेथ्सना लेक्चर में चेप्टर बे बहुपदी में स्वाध्याय 2.2 पूर्ण कर्यु हतु। 2.2 नी अंदर शून्य शोधवाना दाखलाओ अने एक्स नी जग्याए कोईपण किंमत मूकवाना दाखलाओनो आपणे अभ्यास कर्यो हतो। आजे आपणे चेप्टरनी आगळ शरूआत करीए। मित्रों, तमने खबर है कि कोईपण संख्या होने बीजी संख्या वड़े भागवामां आवे तो भागफल अने शेष बे वस्तु मळे छे। धारो कि तमारी पासे कोई संख्या है 25, 25 नो तमे 4 थी भागाकार करो तो 4 छं 24 अने 1। तो मित्रों, अहींया ऊपर तमने भागफल मळशे અને નીચે શું મળશે? શેષ। આ જે કિંમત મોટી કિંમત હતી એને ભાજ્ય કહેવાય, ભાજ્ય। અને જેના વડે તમે ભાગાકાર કરો છો નાની કિંમત તો એને ભાજક કહેવાય। તમને ખબર છે મિત્રો, કોઈ પણ સંખ્યાનો બીજી સંખ્યા વડે, નાની સંખ્યા વડે તમે ભાગાકાર કરો તો ઉપર ભાગફળ મળશે અને નીચે શેષ મળશે। એટલે આને આવી રીતે લખાય કે ભાજ્ય બરાબર भाजक गुणिया भागफल वत्ता शेष। खबर छे मित्रों, आ तमे आगळना धोरणमां भण्या छो के भाज्य बराबर भाजक गुणिया भागफल, आ बन्नेनो गुणाकार थाय वत्ता शेष। आ जे संख्या छे ने आपणे आवी रीते लखवी होय तो 25 बराबर भाजक केटला छे मित्रों? 4। भागफल केटला छे? 6। प्लस शेष केटली वधे छे? 1। હવે આવી જ રીતે સંખ્યાનો ભાગાકાર કરીએ એમ જ કોઈ એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગવામાં આવે તો તમને ભાગફળ બહુપદી અને શેષ બહુપદી મળે છે। તો આજના લેક્ચરની અંદર આપણે ભાગાકારના બહુપદીના ભાગાકાર કેવી રીતે થાય એના દાખલાઓનો અભ્યાસ કરીશું। મિત્રો, તમે કોઈ પણ બહુપદી પી ઓફ એક્સને શૂન્યતર બહુપદી એટલે કે શૂન્ય સિવાયની કોઈ બહુપદી જી ઓફ એક્સ વડે ભાગવામાં આવે તો, એટલે કે કોઈ એક બહુપદીનો તમારે બીજી બહુપદી વડે ભાગાકાર કરવાનો છે કે પી ઓફ એક્સને તમે જી ઓફ એક્સ વડે ભાગાકાર કરો તો તમને ભાગફળ મળશે અને શેષ મળશે। આપણે જે સૂત્ર લખ્યું હતું આગળ, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, તો આવું સૂત્ર તમને મળે કે પી ઓફ એક્સ આ ભાજ્ય બહુપદી છે। પી ઓફ એક્સ એટલે ભાજ્ય બહુપદી બરાબર જી ઓફ એક્સ એટલે કે ભાજક બહુપદી ઇન્ટુ ક્યુ ઓફ એક્સ એટલે કે ભાગફળ બહુપદી પ્લસ આર ઓફ એક્સ એટલે કે શેષ બહુપદી। આને આપણે આવી રીતે જે સૂત્ર હતું એ પ્રમાણે પણ લખી શકીએ કે આ પી ઓફ એક્સ એટલે ભાજ્ય છે, આ ભાજક એનો ભાગફળ સાથે ગુણાકાર કરવાનો અને આ શેષ જે આગળ સૂત્ર લખ્યું હતું એ જ પ્રમાણે છે મિત્રો। પણ એ સૂત્ર આપણે સંખ્યા માટે લખ્યું હતું, આ બહુપદી માટે છે। યાદ રાખજો કે કોઈ પણ બહુપદીને શૂન્યતર બહુપદી પી ઓફ એક્સને તમારે જી ઓફ એક્સ બીજી કોઈ બહુપદી વડે ભાગવાના છે તો તમને સૂત્ર મળશે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ એટલે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી, આ બંને વચ્ચે ગુણાકાર છે, વત્તા શેષ બહુપદી। ભાગાકારના દાખલાઓ જોઈએ એટલે તમને વધારે ખબર પડશે। મિત્રો, સ્વાધ્યાય 2.3ની શરૂઆત કરીએ આપણે। સ્વાધ્યાય 2.3માં બધા ભાગાકારના દાખલાઓ છે। તમને પ્રશ્ન 1ની અંદર એક બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ પ્લસ 3x² પ્લસ 3x + 1। આ જે બહુપદી છે એનો અલગ અલગ બહુપદી વડે તમારે ભાગાકાર કરવાનો, એટલે જે મોટી બહુપદી આપેલી હોય એને આપણે પી ઓફ એક્સ વડે દર્શાવીશું। તમને ખબર છે ભાજ્ય બહુપદી હોય એને પી ઓફ એક્સ વડે દર્શાવવાના, જેના વડે તમારે ભાગાકાર કરવાનો છે બીજી તમને નાની બહુપદી આપેલી હોય તો એને તમે જી ઓફ એક્સ વડે દર્શાવી શકો। તો શેના વડે ભાગાકાર કરવાનો છે તમારે? તો સૌથી પહેલી રકમ આપેલી છે x + 1 થી, શેનાથી ભાગાકાર કરવાનો છે મિત્રો? x + 1। તો આપણે જે રીતે ભાગાકાર કરીએ સંખ્યાના એ રીતે આપણે શરૂઆત કરીએ, તો પી ઓફ એક્સ લખીએ પહેલા,
एक्स नी त्रण घात प्लस थ्री एक्स स्क्वेर प्लस थ्री एक्स प्लस वन। आ संख्या नो तमारे भागाकार करवानो छे, बहुपदी नो कोना थी करवानो छे, एक्स प्लस वन थी। एटले जे भाज्य बहुपदी लखी अंदर अने भागाकार नी बार भाजक बहुपदी लखेली छे। मित्रों आ दाखला नी शुरुआत केवी रीते करीशुं, तो अहींया भाज्य बहुपदी अने भाजक बहुपदी बंने नुं पहेलुं पद जोईए। अहींया एक्स आपेला छे पहेला पद नी अंदर, અને અંદર પેલા પદની અંદર એક્સનો ઘન આપેલો છે। તો મિત્રો એક્સનો કેટલાથી ગુણાકાર કરીએ તો એક્સ ઘન મળે, એક્સનો કેટલાથી ગુણાકાર કરો તો એક્સનો ઘન મળે, તો એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરીએ તો મળી જાય। અથવા એ રીતે તમને ખબર ના પડે તો તમારે અહીંયા અંદર જે સંખ્યા લખેલી છે, જે પદ લખેલું છે, એ આપણે અહીંયા સાઈડમાં લખીએ, તો એક્સનો ઘન છે એટલે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ત્રણ વખત થશે, એના છેદમાં આ બાજુનું જે પહેલું પદ હોય એ છેદમાં લખવાનું। પેલું પદ કેટલું છે? એક્સ। હવે એક્સ એક્સ આપણે કેન્સલ કરી દઈએ તો બે વખત એક્સ વધે છે એટલે એક્સનો સ્ક્વેર વધે છે, જે સંખ્યા વધે તમારે અહીંયા ઉપર લખવાની, એક્સ સ્ક્વેર। ખબર પડી મિત્રો? અથવા તો ડાયરેક્ટ કરવું હોય તો અહીંયા પેલું પદ એક્સ છે, અહીંયા પેલું પદ એક્સનો ઘન છે, તો એક્સનો કેટલાથી ગુણાકાર કરીએ તો એક્સનો ઘન મળે, તો એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર તમારે ઉપર લખવાના। હવે આ બંને જે પદ છે એક્સ પ્લસ વન, એનો એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરીને અહીંયા નીચે મૂકી દેવાના। આપણે ભાગાકારમાં કેવી રીતે કરીએ? આનો ગુણાકાર કરીને આપણે નીચે મૂકીએ, તો પહેલાં એક્સનો ગુણાકાર કરી દો એક્સ સ્ક્વેર સાથે, તો કેટલા થાય? એક્સનો ઘન પ્લસ એકનો ગુણાકાર કરો, એકનો ગુણાકાર કરશો તો એની જ સંખ્યા મળશે એટલે એક્સ સ્ક્વેર। હવે જુઓ મિત્રો, આ બંને પદો સરખા છે, એની નિશાની પણ સરખી છે, તો હવે તમારે દર વખતે આ જે નીચેના પદો હોય એની નિશાની બદલવાની થશે। એટલે કે પ્લસ હોય તો નિશાની માઇનસ કરવાની અને માઇનસ હોય તો પ્લસ કરવાની। તો આ બંને જે પદો છે એ પ્લસ જ છે, તો એની નિશાની આપણે માઇનસ કરી દઈએ, બંને માઇનસ। હવે અહીંયા પ્લસ એક્સનો ઘન, અહીંયા માઇનસ એક્સનો ઘન, તો એક્સ ઘન પ્લસ છે અને એક્સ ઘન માઇનસ છે, તો એ કેન્સલ થઈ જશે। હવે મિત્રો નિશાની ચેન્જ કર્યા પછી તમારે હંમેશા નીચેની નીચે જે નિશાની હોય એ જ ધ્યાનમાં લેવાની, ઉપરની નિશાની ધ્યાનમાં લેવાની જરૂર નથી। હવે એક્સ સ્ક્વેરની આગળ માઇનસ છે એમ જ તમારે માનવાનું નિશાની બદલ્યા પછી, તો અહીંયા પ્લસ એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કેટલા થાય? પ્લસ થ્રી એક્સ સ્ક્વેર છે અને માઇનસ એક્સ સ્ક્વેર છે, તો ત્રણમાંથી એક માઇનસ કરો મિત્રો, બંને સજાતીય પદો છે, ત્રણમાંથી એક માઇનસ કરો, કેટલા વધે? બે, તો ટુ એક્સ સ્ક્વેર વધશે। પ્લસ આપણે ભાગાકારમાં ઉપરથી કિંમત ઉતારીએ એમ અહીંયા આપણે ઉપરથી થ્રી એક્સને નીચે ઉતાર્યા। હવે મિત્રો ફરીથી ભાજ્ય અને ભાજક બહુપદી છે બંનેના પહેલા પદ જોવાના, અહીંયા તમને ટુ એક્સ સ્ક્વેર મળ્યા અને અહીંયા એક્સ એક્સ છે, તો એક્સનો કેટલાથી ગુણાકાર કરો તમે તો ટુ એક્સ સ્ક્વેર મળે, એક્સનો કેટલાથી ગુણાકાર કરીએ તો મળે, અથવા એમ તમને ખબર ના પડે તો મેં આગળ શીખવાડ્યું એવી રીતે અહીંયા જે પદ આપેલું છે અહીંયા સાઈડમાં લખી નાખીએ। કેટલા આપેલા છે મિત્રો? અહીંયા ટુ એક્સ સ્ક્વેર એટલે બે, પછી એક્સ અને એક્સ, અહીંયા શું આપેલું છે મિત્રો? એક્સ, તો એ છેદમાં લખવાનું। હવે એક્સ એક્સ અહીંયા કેન્સલ થઈ જશે, શું વધ્યું? ટુ એક્સ, તો જે પણ કિંમત આવી રીતે વધે એ તમારે અહીંયા ઉપર ભાગફળમાં લખવાની, તો કેટલા વધ્યા? પ્લસ ટુ એક્સ, તો પ્લસ ટુ એક્સ થશે। હવે ફરીથી આ બંને જે સંખ્યાઓ છે એનો ટુ એક્સથી ગુણાકાર કરીને આપણે નીચે મૂકી દઈએ, તો પહેલાં એક્સનો ટુ એક્સથી ગુણાકાર કરો, એક્સનો ગુણાકાર કરો તો કેટલા થશે? ટુ એક્સ સ્ક્વેર, પછી પ્લસ એકનો ગુણાકાર કરો, તો એકનો ગુણાકાર કરો તો એની જ સંખ્યા મળશે, તો ટુ એક્સ। હવે મિત્રો આગળ મેં કીધું એવી રીતે કે અહીંયા નીચે જે પદ હોય એની નિશાની બદલવી પડશે, કેમ કે આ બંને પદો સરખા છે અને નિશાની પણ સરખી છે, તો આને કેન્સલ કરવા માટે નીચેના પદોની નિશાની હંમેશા તમારે બદલવી પડશે। તો બંને પ્લસ છે તો બંને કેવા કરી દઈએ? માઇનસ, ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ, કેન્સલ થઈ જશે। હજુ મિત્રો અહીંયા પ્લસ થ્રી એક્સ અને માઇનસ ટુ એક્સ, તમને કીધું એ રીતે હવે નીચેની નિશાની ધ્યાનમાં લેવાની, તો આ પ્લસ થ્રી એક્સ છે અને માઇનસ ટુ એક્સ છે, તો થ્રી એક્સમાંથી ટુ એક્સ માઇનસ કરો મિત્રો, કેટલા વધે? વન એક્સ વધશે, એટલે કે ખાલી એક્સ વધે અને પ્લસ વન। ફરીથી બંનેનું પહેલું પદ જોવાનું, અહીંયા પહેલું પદ એક્સ છે, અહીંયા પહેલું પદ એક્સ છે, બંને પદ સરખા છે, તો એક્સનો કેટલાથી ગુણાકાર કરીએ તો એક્સ મળે? તો એકથી ગુણાકાર કરીએ તો મળે,
प्लस वन एक्स नो एक थी गुणाकार करो तो एक मळशे, अथवा तो मैं तमने आगळ कीधुं ए रीते अहींया एक्स छे अने आ बाजू पण एक्स छे, આના છેદમાં એક્સ લખી નાખો તમે, બંને એક્સ એક્સ કેન્સલ થઈ જાય એટલે શું વધે મિત્રો, એક વધશે, એટલે એક આપણે ઉપર ભાગફળમાં લખી નાખ્યા. હવે આ બંને જે પદો છે એનો એકથી ગુણાકાર કરીને આપણે નીચે મૂકી દઈએ, તો એક્સનો એકથી ગુણાકાર કરો કેટલા વધે, એક્સ જ વધશે. પ્લસ એકનો એકથી ગુણાકાર કરો તો પણ એક જ થાય. હવે આ બંને પદો પ્લસ છે અને સરખા છે, તો નિશાની બદલીએ આપણે, બંને પ્લસ છે નીચે તો બંને કેવા થાય, માઇનસ થાય. પ્લસ એક્સ માઇનસ એક્સ કટ થઈ જશે, એવી રીતે પ્લસ વન માઇનસ વન એ પણ કટ થઈ જશે, બધું કટ થઈ જશે તો તમને શેષ કેટલી મળશે, ઝીરો. ખબર પડી મિત્રો, આવી રીતે ભાગાકાર કરી શકાય. ફરીથી એક વખત સમજી લઈએ એટલે તમને ખબર પડે. તમને કોઈ બહુપદી આપેલી છે પી ઓફ એક્સ, આ બહુપદીનો તમારે બીજી કોઈ બહુપદી એક્સ પ્લસ વન વડે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવા માટે તમને ખબર છે, જે ભાજ્ય કિંમત હોય એને આપણે ભાગાકારની અંદર લખીએ અને ભાજક હોય તો ભાગાકારની બહાર. તો ભાગાકાર સ્વરૂપે પહેલા આપણે લખી નાખ્યો, એના પછીનું સ્ટેપ કે બંનેના પહેલા પદ જોવાના. અહીંયા એક્સ હતા, અહીંયા એક્સનો ઘન હતો, તો એક્સનો કેટલાથી ગુણાકાર કરીએ તો એક્સનો ઘન મળે. તો એ રીતે આપણે અહીંયા ઉપર એક્સનો ઘન લખ્યો, નીચે એક્સ લખ્યા. તો એક્સની બે ઘાત વધે છે તો એક્સની બે ઘાત આપણે ઉપર લખી, પછી બંને પદનો એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરીને નીચે મૂકી દીધા. એના પછીનું સ્ટેપ કે પેલું પદ આપણે કટ કરવું હોય તો નીચેના જે પદો હોય એની નિશાની બદલવી પડે, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આ બંને પદો પ્લસ હતા એટલે આપણે નિશાની માઇનસ કરી, પેલું પદ કેન્સલ થઈ જશે. પછી થ્રી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, માઇનસ કરો ત્રણમાંથી એક જાય એટલે ટુ એક્સ સ્ક્વેર. પછી ભાગાકારમાં આપણે જેમ ઉપરથી પદ ઉતારીએ, કિંમત ઉતારીએ, રીતે અહીંયા કિંમત ઉતારી છે. એના પછી આનું પહેલું પદ એક્સ હતું, આનું પહેલું પદ ટુ એક્સ સ્ક્વેર હતા, તો એક્સનો કેટલાથી ગુણાકાર કરીએ તો ટુ એક્સ સ્ક્વેર મળે. તો એક્સનો ટુ એક્સથી ગુણાકાર કરો તો ટુ એક્સ સ્ક્વેર મળી જશે. તો આપણે ટુ એક્સ ઉપર લખ્યા, બંને પદનો ટુ એક્સથી ગુણાકાર કરીને નીચે મૂકવાના. તો એક્સનો ટુ એક્સથી ગુણાકાર કરીએ તો ટુ એક્સ સ્ક્વેર, એકનો ગુણાકાર કરો તો ટુ એક્સ. બંને પ્લસ છે તો બંને કેવા થઈ જશે, માઇનસ. ત્રણમાંથી બે માઇનસ કરો, થ્રી એક્સ માઇનસ ટુ એક્સ, તો એક્સ વધશે. પ્લસ એક ઉપરથી ઉતારો, અહીંયા પેલું પદ એક્સ, અહીંયા પણ એક્સ, તો એક્સનો કેટલાથી ગુણાકાર કરીએ તો એક્સ મળે. તો મિત્રો એકથી જ ગુણાકાર કરવો પડે, તો એક ઉપર એક લખી નાખ્યા ભાગફળમાં અને બંને પદને એકથી ગુણાકાર કરીને નીચે મૂકી દો, એટલે જે પદ છે એના એ જ પદો નીચે આવશે. હવે નિશાની બદલીએ તો આ બંને પ્લસ હતા તો બંને માઇનસ થઈ જાય, પ્લસ એક્સ માઇનસ એક્સ કટ થઈ જશે, પ્લસ વન માઇનસ વન કટ થઈ જાય, તો તમને શેષ ઝીરો મળે છે. ખબર પડી મિત્રો, છેલ્લે જે કિંમત મળે એ શેષ બહુપદી કહેવાય, જેને આપણે આર ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ. હવે મિત્રો બીજા દાખલાની શરૂઆત કરીએ. બીજા દાખલામાં પણ ભાજ્ય બહુપદી તો સમાન જ છે, પી ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન. ભાજક બહુપદી તમારે કઈ બહુપદી વડે ભાગાકાર કરવાનો છે, તો એક્સ માઇનસ વન અપોન ટુ. તો આપણે ભાગાકાર સ્વરૂપે લખી નાખ્યું, અંદર ભાજ્ય બહુપદી, બહાર ભાગફળ બહુ, બહાર ભાજક બહુપદી. એટલે ભાગાકાર સ્વરૂપે લખો એટલે મોટી બહુપદી અંદર આવશે ભાજ્ય બહુપદી, અને ભાજક બહુપદી જે નાની બહુપદી હશે ભાગાકારની બહાર આવશે. શરૂઆત કરીએ મિત્રો કેવી રીતે, તો પહેલું પદ કેટલું છે, એક્સ, અને અહીંયા પેલું પદ કેટલું છે, એક્સનો ઘન. તો મિત્રો એક્સનો કેટલાથી ગુણાકાર કરશો, કઈ સંખ્યાથી ગુણાકાર કરો તો એક્સની ત્રણ ઘાત મળે, એક્સનો ઘન મળે. તો તમને જોઈને પણ ખબર પડી જાય કે એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરવો પડે. જોઈને ખબર ના પડે તો મેં તમને કીધું એ રીતે અહીંયા જે પેલું પદ આપેલું છે એ આપણે અહીંયા લખીએ સાઈડમાં, તો એક્સનો ઘન છે એટલે એક્સ ત્રણ વખત થાય, એક્સનો ઘન છે એટલે એક્સ ત્રણ વખત લખ્યા આનું પેલું પદ, અને છેદમાં ભાજક બહુપદીનું પેલું પદ લખવા, એટલે પહેલાં ભાજ્ય બહુપદીનું પેલું પદ અને છેદમાં ભાજક બહુપદીનું પેલું પદ. ભાજક બહુપદીનું પેલું પદ કેટલું છે, એક્સ. હવે ઉપર નીચે એક એક્સ કેન્સલ થઈ જશે એટલે કેટલા વધ્યા, બે એક્સ વધ્યા, એટલે કે એક્સ સ્ક્વેર વધે છે. જોઈને ખબર ના પડે તો તમે આ રીતે પણ કરી શકો, એટલે એક્સનો કેટલાથી ગુણાકાર કરવો પડે મિત્રો, એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરો તો તમને એક્સનો ઘન મળે. હવે આ બંને પદનો એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરીને નીચે મૂકી દઈએ, તો આ પહેલા પદનો એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરો, એક્સનો એક્સ સ્ક્વેરથી ગુણાકાર કરો, કેટલા મળશે, એક્સનો ઘન.
હવે માઇનસ વન અપોન ટુ છે એનો એક્સ સ્ક્વેર થી ગુણાકાર કરો, માઇનસ વન અપોન ટુ નો એક્સ સ્ક્વેર થી ગુણાકાર. તો આવી રીતે મિત્રો માઇનસ વન અપોન ટુ છે એનો કોની સાથે ગુણાકાર કરવાનો તમારે, એક્સ સ્ક્વેર. તો અહીંયા એક્સ સ્ક્વેર લખીએ. હવે બંનેનો ગુણાકાર કરીએ તો ઉપર માઇનસ વન છે તો માઇનસ વન નો એક્સ સ્ક્વેર સાથે ગુણાકાર તો કેટલા થઈ જશે, માઇનસ એક્સ સ્ક્વેર થઈ જાય અને છેદમાં કેટલા આવશે, બે. એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો માઇનસ એક્સ સ્ક્વેર અપોન ટુ થાય. તો અહીંયા લખીએ મિત્રો માઇનસ એક્સ સ્ક્વેર અપોન ટુ. મિત્રો બહુપદીની અંદર તમે પદો લખો તો ધ્યાન રાખજો, પદ વચ્ચે થોડી જગ્યા રાખજો અને પદની નીચે પદ આવે એ રીતે તમે દાખલો ગણજો, નહીંતર ભૂલ થવાની શક્યતા રહેશે. હવે મિત્રો એના પછીનું સ્ટેપ તમને ખબર છે કે નીચે જે પણ પદો આપેલા હોય એની નિશાની બદલવાની, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. એક્સ નો ઘન પ્લસ છે તો એની નિશાની આપણે માઇનસ કરી દઈએ અને આ માઇનસ છે તો એને આપણે પ્લસ કરી દઈએ. હવે જુઓ મિત્રો આ પ્લસ એક્સ ક્યુબ અને આ માઇનસ એક્સ ક્યુબ, તો પ્લસ માઇનસ સરખા છે એટલે કેન્સલ થઈ જશે. હવે આ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર અને પ્લસ એક્સ સ્ક્વેર અપોન ટુ બંને કિંમતો પ્લસ છે મિત્રો, આ માઇનસને ધ્યાનમાં લેવાના નથી. તમે નિશાની બદલી નાખી એટલે નીચે જે નિશાની હોય એને ધ્યાનમાં લેવાના. તો આ બંને પ્લસ કિંમતો છે, બંનેનો સરવાળો કરવો પડે. બંનેનો સરવાળો કેવી રીતે થાય તો અહીંયા સાઈડમાં કરવાનો તમારે, એટલે ભૂલ ના પડે. તો કઈ બે કિંમતો છે, થ્રી એક્સ સ્ક્વેર અને બીજી કઈ કિંમત, પ્લસ એક્સ સ્ક્વેર અપોન ટુ. હવે મિત્રો શું કરશો તો ક્રોસ મલ્ટીપ્લાય કરો, ચોકડી ગુણાકાર. તો બેનો છ સાથે, બેનો ત્રણ સાથે ગુણાકાર કરો તો ત્રણ દુ છ એટલે સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ ઉપર જે કિંમત હતી એમનામ આવશે અને નીચે બે. ખબર પડી મિત્રો, કેમ કે આના છેદમાં કંઈ નથી તો આપણે એક લખી શકાય. એના પછી ચોકડી ગુણાકાર, આમાં ચોકડી ગુણાકાર કરીએ મિત્રો એટલે જો ત્રણ દુ છ થઈ જશે એટલે સિક્સ એક્સ સ્ક્વેર અને આમ ગુણાકાર કરો તો અહીંયા એક છે ને અહીંયા એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર થઈ જશે અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે બે. હવે આ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બંનેનો સરવાળો કરો, છ ને એક સાત, એક્સ સ્ક્વેર અપોન ટુ. એટલે અહીંયા તમે બંનેનો સરવાળો કરો તો તમને જવાબ મળે છે સેવન એક્સ સ્ક્વેર અપોન ટુ. તો સેવન એક્સ સ્ક્વેર અપોન ટુ, ઉપરથી એક પદ ઉતારવાનું. કયું પદ છે મિત્રો, થ્રી એક્સ. ફરીથી આનું પેલું પદ જોવાનું અને આનું પેલું પદ જોવાનું. તો એક્સ છે અહીંયા અને અહીંયા કેટલા છે, સેવન એક્સ સ્ક્વેર અપોન ટુ. તો અહીંયાથી એક એક્સ ઓછો કરી નાખો મિત્રો, ડાયરેક્ટ હવે તમને ખબર પડી જવી જોઈએ. અહીંયા એક્સ છે ને અહીંયા સેવન એક્સ સ્ક્વેર અપોન ટુ છે, તો એક એક્સ ઓછા કરી નાખો તો કેટલા વધશે, સેવન એક્સ અપોન ટુ. હજી પણ તમને ખબર ના પડે તો આપણે જે આગળ રીત કરતા હતા એ જ રીત તમારે કરવાની. તો આનું પહેલું પદ લખીએ સેવન એક્સ એક્સ અપોન ટુ અને હવે છેદમાં આનું પહેલું પદ લખીએ, કેટલા વધે, એક્સ. તો અહીંયા આ એક્સ અને આ એક્સ કેન્સલ થઈ જશે તો શું વધ્યું, સેવન એક્સ અપોન ટુ. ડાયરેક્ટ ખબર ના પડે તો આ રીતે પણ કરી શકો, એટલે સેવન એક્સ અપોન ટુ અહીંયા લખી નાખીએ. હવે આ બંને જે પદો છે એનો સેવન એક્સ અપોન ટુ થી ગુણાકાર કરીને તમારે નીચે લખવાના. તો પહેલા એક્સનો ગુણાકાર કરો, એક્સનો તમે ગુણાકાર કરશો તો સેવન એક્સ સ્ક્વેર અપોન ટુ. માઇનસ વન અપોન ટુ નો આની સાથે ગુણાકાર કરો, ગુણાકાર તમને ડાયરેક્ટ ખબર ના પડે તો સાઈડમાં કરી જોવાનો. જો આ બંને કિંમતો છે આપણી પાસે, માઇનસ વન અપોન ટુ અને પ્લસ સેવન એક્સ અપોન ટુ. તો અહીંયા માઇનસ વન અપોન ટુ અને બીજી સંખ્યા સેવન એક્સ અપોન ટુ, આ બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે. તો અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર. તો માઇનસ વન અને સેવન એક્સ બંનેનો ગુણાકાર કરો તો માઇનસ સેવન એક્સ થશે, છેદમાં ગુણાકાર કરો તો બે દુ ચાર, કેટલા થઈ જશે મિત્રો, ચાર. એટલે બંનેનો ગુણાકાર કરીએ તો માઇનસ સેવન એક્સ અપોન ફોર મળે છે મિત્રો, તો માઇનસ સેવન એક્સ અપોન ફોર. હવે તમને ખબર છે નિશાની બદલવાની, તો અહીંયા પ્લસ છે તો માઇનસ કરીએ, આ માઇનસ છે તો પ્લસ કરીએ. બંને પદો સરખા, નિશાની વિરોધી, તો પહેલું પદ કેન્સલ થઈ જશે. હવે જો પ્લસ થ્રી એક્સ અને પ્લસ સેવન એક્સ અપોન ફોર બંને પ્લસ છે તો બંનેનો સરવાળો કરવો પડે, પણ સરવાળો ડાયરેક્ટ નહીં કરવાનો, સાઈડમાં કરવાનો, તમને ખબર છે.
पहलू पद 3x प्लस बीजू पद 7x अपॉन 4। हवे अहींया पण क्रॉस मल्टीप्लाय चोकड़ी गुणाकार थशे, 3x ना छेदमां कंई नथी तो 1 लखीए। चोकड़ी गुणाकार करो तो अहींया 4 तरी 12, तो 12x अने अहींया 7 एका 7, तो 7x। छेदमां बंनेनो गुणाकार तो 4 एका 4, 12 ने 7 मित्रों केटला थाय 19x छेदमां 4। તો હવે આ બંનેનો સરવાળો કરો તમે તો 19x છેદમાં 4 મળે છે। ઉપરથી 1 ઉતારવાના, હવે ફરીથી બંનેનું પહેલું પદ જોવાનું, ભાજ્ય અને ભાજકનું। તો ભાજકનું પહેલું પદ x, ભાજ્યનું પહેલું પદ 19x / 4, તો x નો કેટલાથી ગુણાકાર કરો તો 19x / 4 મળે। તો આમાંથી ખાલી x ઓછા કરી દો, x ઓછા કરી દો તો કેટલા વધશે, 19 / 4। ખબર પડી મિત્રો, તો અહીંયા પ્લસ 19 / 4 લખી દઈએ। ઓકે 19 / 4। હવે 19 / 4 નો આ બંને સાથે ગુણાકાર કરીને નીચે મૂકી દઈએ તો x નો ગુણાકાર કરો તો 19x / 4। હવે માઇનસ 1 / 2 નો 19 / 4 સાથે ગુણાકાર, તો સાઈડમાં કરીએ આપણે માઇનસ 1 / 2 અને 19 / 4। મિત્રો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે, તો ઉપર 1 નો 19 સાથે કરો તો 19 જ થશે, 4 2 અને નીચે 8 થશે, તો માઇનસ 19 / 8। તો અહીંયા માઇનસ 19 / 8। હવે નિશાની બદલવાની, આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, પહેલું પદ કેન્સલ થઈ જશે બંનેમાં। હવે આ પ્લસ 1 અને પ્લસ 19 / 8 બંનેનો સરવાળો કરીએ તો 1 પ્લસ 19 / 8, એકના છેદમાં કંઈ નથી તો એક જ લખીએ। હવે ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 8 એકા 8 પ્લસ 19 એકા 19, છેદમાં બંનેનો ગુણાકાર એટલે 8 એકા 8। તો મિત્રો આ બંનેનો સરવાળો કરો તમે 19 અને 8નો તો કેટલા થાય, 27 અને નીચે 8। આ બંનેનો સરવાળો કરવાથી તમને 27 / 8 મળે છે, એટલે તમને શેષ બહુપદી મળી ગઈ તમને કેટલી મળી, 27 / 8। તો આર ઓફ એક્સ શેષ બહુપદી તમને મળે છે 27 / 8। ખબર પડી મિત્રો ભાગાકારના દાખલામાં કેવી રીતે ભાગાકાર કરવાનો એ। આશા કરું છું કે જે પણ દાખલાઓ ગણાયા તમને ભાગાકારના એમાં ખબર પડી ગઈ હશે, બાકીના કેટલાક દાખલાઓ તમે જાતે પ્રેક્ટિસ કરજો। આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, અસ્તુ।